ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે એ જ રેલવે સ્ટેશનના જ પ્રશ્નોમાં બીજો પ્રશ્ન છે. ના જ્યાં આ સ્ટેશનથી 2 કલાક અને 1/3 કલાક એટલે કે 2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે તો તે કેટલા વાગે ઉતરશે? એમ કહેવામાં આવ્યું છે કે જો તે આટલા વાગે ચડે છે અને આટલા વાગે ઉતરશે તો કેટલા વાગે તે ઉતરશે? તો હવે કેટલા વાગે ટ્રેન આવવાની છે? આપણે ટ્રેનનો સમય નક્કી કર્યો ને, કેટલા વાગ્યાનો સમય થયો? 6:45ની અંદર આપણે 30 મિનિટ ઉમેરી દીધી. 6:45ની અંદર આપણે 30 મિનિટ ઉમેરી દીધી એટલે આપણો સમય મળ્યો હતો 9:07:15, એટલે કે 7:15 મિનિટે આપણી ટ્રેન અહીંથી ઉપડશે. એટલે જો નાઝિયા રેલગાડીમાં બેસે છે, ટ્રેનમાં બેસે છે, તો તે 7:15 ઉપડી જશે અને તે પછી 2 કલાક અને 2.1 કલાક પછી તે બીજા સ્ટેશન પર ઉતરશે. તો 7:15 જો બેસે તો એની અંદર આટલો સમય ઉમેરી દેવાનો હે ને, આટલા સમયે બેસે છે અને જો આટલા સમય પછી ઉતરશે તો આટલા સમયની અંદર આ સમય ઉમેરતા એની પછીનો સમય મળશે ને. હા, તો ચાલો આપણે ઉમેરીએ. જુઓ તો નાઝિયાએ જ્યારે ઉતરશે, નાઝિયાનો ઉતરવાનો સમય આપણે જોવો હોય તો હાલમાં બેસેલો સમય કેટલા વાગે બેસે છે? 7:15 બેસે છે અને 2.1 પછી ઉતરશે એટલે આટલો કલાક એ ટ્રેનમાં બેસવાની છે. આટલા વાગે બેસે છે, આટલા વાગ્યા સુધી બેસે છે અને પછી ઉતરી જશે. તો આટલા કલાકની અંદર આટલા કલાક ઉમેરાશે, બરાબર ને? ચાલો, તમે 7:15 જો તમે ટ્રેનમાં બેસો અને તમે 1.5 કલાક સુધી બેસી રહો તો તમે સ્કૂલે કેટલા વાગે પહોંચો? ધારો કે તમે 7:30 વાગે ઘરેથી નીકળ્યા છો અને 1.5 કલાક મુસાફરી કર્યા પછી તમે સ્કૂલે પહોંચો છો તો 7:30ની અંદરથી 1.5 કલાક ઉમેરાશે એટલે 8 વાગે તમે પરફેક્ટ સ્કૂલે પહોંચી જાઓ, બરાબર ને? એવું જ થાય ને? હા, તો એવું જ છે આમાં પણ. તો ચાલ, અહીં તમને કન્ફ્યુઝન હશે તો 2 કલાક પૂરેપૂરા અને બીજો કેટલો? 1/3 એટલે 1/2 કલાક. તો 2 કલાક પૂરેપૂરા અને 1/2 કલાકનો અર્થ શું થાય? 1/2 કલાક 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1/2 કલાક બરાબર 30 મિનિટ, એટલે કે 30 મિનિટ હશે. એટલે કે આ રીતે પણ લખાય 2.30. ચાલો, એટલે અહીંયા આઉટ થશે 7:15ની અંદર 2.30નો સમય બેસે છે ટ્રેનમાં એ ઉમેરાશે તો કેટલો થશે? ચાલો, તો ઘણા સરવાળો કરીએ. 7:15+ ગણતરી કરીએ એટલે ખબર પડે 30. ચાલ, 5 ને 5, 5ની અંદર કશું જ નથી મળ્યું એટલે 5 ના 5, 3 ને 1, 4. ચાલો, પોઈન્ટનો પોઈન્ટ. 7 ને 2, 8, 9. ઓકે, એટલે કે 9 કલાક અને 45 મિનિટ થશે ને ત્યારે તે ઉતરશે. ક્યાં ઉતરશે? એના બીજા સ્ટેશને ઉતરશે. એટલે 9:45ના સમય દરમિયાન, એટલે કે 9:45નો જ્યારે સમય થશે ત્યારે એના બીજા સ્ટેશન પર ઉતરી જશે. સમજ પડે છે? એનો રેલવે સ્ટેશનવાળો જ ત્રીજો જ પ્રશ્ન, એમાં કંઈક નવો સવાલ છે, સી નંબરનો સવાલ. એમાં કહ્યું છે કે સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે તો કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? ચાલ, આજે તો ટ્રેન લેટ છે. કેટલા કલાક લેટ છે? 1/2 કલાક લેટ છે, એટલે કે 30 મિનિટ લેટ છે એનો સમય. એટલે કે લગભગ એ કેટલા વાગે આવવાની છે ટ્રેન? 7:15 આવવાની છે. આપણે શોધી કાઢ્યું હતું પહેલા જ પ્રશ્નમાં કે હવે ટ્રેન આજે લેટ છે એટલે આજનો ટ્રેનનો સમય કેટલો હતો? 7:15નો. જો સાજી 7:15 ટ્રેનમાં બેસે છે તો હવે એ 5 કલાક પછી કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે, એટલે કેટલા વાગે એ એર્નાકુલમના સ્ટેશન પર ઉતરશે કે પહોંચી જશે? ચાલો, એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો એ જાણવા માટે આપણે ખબર જ છે કે જો આપણે આટલા સમય દરમિયાન બેસીએ છીએ, આ સમય દરમિયાન, તો આ સમયની અંદર બીજા 5 કલાક આપણે મુસાફરી કરીએ તો 1 કલાક અંદર ઉમેરાશે ને. ધારો કે હું 7 વાગે બસમાં બેસું છું અને 5 કલાક બેસી રહું છું અને પછી જ્યારે હું ઉતરું છું ત્યારે 7 વાગે બેઠી હતી ને બીજા 5 કલાક બેઠી તો 7ની અંદર 5 ઉમેરાશે ને, બરાબર ને? એટલે 7 ને 5, 12, એટલે કે હું 12 વાગે ટ્રેનમાંથી ઉતરીશ, એવું જ થશે ને? તો આમાં પણ એવું જ થશે. ચાલો, તો સાજી જ્યારે, સાજી નામ છે, સાજી જ્યારે બેસે છે ત્યારનો સમય, તો અહીં લખીએ આપણે એર્નાકુલમ પહોંચવાનો સમય,
એર્નાકુલમ પહોંચશે ક્યારે? આપણે સોડી. ચલો કેટલા વાગે બેસે છે ટ્રેનમાં? 7 કલાક અને 15 મિનિટે એ ટ્રેનમાં બેસે છે. અને કેટલા કલાક પાછી મુસાફરી કરે છે? 5 કલાક. એટલે શું થશે બંનેનો સરવાળો? એટલે 7.15 પ્લસ બીજા 5 કલાક, મિનિટ કોઈ નથી ઉપર, એટલે 0-0. ચાલો 15 ના 15, 7 ની અંદર 5 ઉમેરીએ તો 12 કલાક, એટલે કે 12 કલાક અને 15 મિનિટ થશે એની. 12.15 એટલે અહીં લખો છો, જોજો 12 કલાક અને 15 મિનિટ, કેટલી મિનિટ? 15 મિનિટે એ ક્યાં પહોંચશે? એર્નાકુલમ. પહોંચશે, ઓકે, સમજ પડી ગઈ. ચાલ હવે આપણે નવા ચેપ્ટરમાં આવ્યા છીએ, ચેપ્ટર નંબર 5. તે સરખું દેખાય છે, જો તમે જુઓ તે સરખું દેખાય છે એવું કહેવામાં આવ્યું છે. આપણા ચેપ્ટરનું નામ જ કંઈક આવું છે કે તે સરખું દેખાય છે, એટલે એવું કહેવામાં આવ્યું છે કે જુઓ આ ત્રિકોણ છે અને આ ચોરસ છે, શું આ બંને સરખા દેખાય છે? ના, બંનેના આકારો અલગ દેખાય છે. એટલે આ ભાગને જો હું આની પર મૂકું તો આ ભાગ આ ભાગને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં, પરંતુ જો હું આ બેના અડધા ભાગ કરી દઉં અને આ ભાગને આ ભાગ ઉપર મૂકું તો આ ભાગ આ ડાબી બાજુનો ભાગ ગણાશે ને આ જમણી બાજુનો ભાગ, તો ડાબી બાજુનો ભાગ જમણી બાજુ પર મૂકતા પૂરેપૂરો ઢંકાર જશે. કેવી રીતના? તો જો આ લાઈનને હું આ લાઈન ઉપર ચડાવીશ એટલે આ લાઈન અહીંયાથી ભૂસાઈ ગઈ, અને આ લાઈનને આ લાઈન ઉપર ચડાવી દઈશ અહીંયા લાઈનને એટલે આ લાઈન અહીંયાથી ભૂસાઈ ગઈ. તો જો પૂરેપૂરી ઢાંકી દે છે જમણી બાજુના ભાગને, હા ઢાંકી દે છે. તમે અહીં આકાર જોઈ શકતા હશો, જોવું છો ને અહીં એક આકાર દેખાઈ રહ્યો છે. એ આકારને જો વચ્ચે તૂટક રેખા દોરેલી છે, તો આ તૂટક રેખા એ આકારના બે અડધા ભાગોમાં વહેંચે છે. એ આકારને બે અડધા ભાગોમાં વહેંચે છે. જો આ રીતે કંઈક ચિત્ર છે અને તેને આ રીતે તૂટક રેખા દોરેલી છે, તો એ બંનેને અડધા ભાગોમાં વહેંચે છે. તો આ સાઈડનો ભાગ એ કયો ભાગ કહેવાશે? ડાબો ભાગ. અને આ સાઈડનો ભાગ એ જમણો ભાગ કહેવાશે. તો જો તૂટક રેખાથી આપણે એ ભાગને વાળીએ ને જમણી બાજુ પર મૂકીએ તો તે પૂરેપૂરા જમણી બાજુના ભાગને ઢાંકી શકે છે? જુઓ તો ઢાંકી શકે છે? ના, નથી ઢાંકી શકતા. કેમ? કારણ કે એના બે આ રીતેના ભાગ વાળ રહી જાય છે, હે ને, અને પૂરેપૂરા પૂર્ણ થતા નથી. એટલે ડાબી બાજુનો ભાગ જો જમણી બાજુ પર મૂકવામાં આવે, એટલે કે આ ડાબો હાથ છે ને એને જમણી હાથ ઉપર મૂકવામાં આવે, તો પૂરેપૂરો ઢંકાતો નથી. તો અડીસામાં પણ આપણે એ રીતે મૂકીશું. દર્પણ, દર્પણ એટલે કે અડીસો. દર્પણ એ શું છે? અડીસો. તો અડીસામાં એ બંને ભાગ બટલાવીશું તો પૂરેપૂરો આખો ભાગ આવો બનશે નહીં. તમારો અત્યારે જે મોટો આકાર દેખાઈ રહ્યો છે એના જેવો બનશે નહીં. જો તમે એને આ રીતે ઢાંકશો, ડાબી બાજુનો ભાગ એટલે કે આ તરફનો ભાગ આ તરફ બાજુ મૂકવામાં આવે, એટલે જમણી બાજુના ભાગ ઉપર મૂકવામાં આવે, તો જમણી બાજુના ભાગને પૂરેપૂરો ઢાંકતો નથી. એના કંઈક આવા ભાગ બાકી રહી જાય છે, એટલે કે પૂરેપૂરો ઢાંકતો નથી, એટલે બંધ બેસતો આવતો નથી. તમે કેમ ડબ્બો ઢાંકો તો એનો ડબ્બાનું ઢાંકણ બંધ બેસતું આવે? તેવી રીતના જ આ બંને તૂટક રેખાથી બનેલા જે બે ભાગો છે, બંને એકબીજા ઉપર મૂકતા બંધ બેસતા આવવા જોઈએ. એનો એક પણ ભાગ એમ તેમ રહી જવો જોઈએ નહીં. તો અહીં બંધ બેસતા આવતા નથી, એટલે એને દર્પણમાં મૂકીશું તો તે પૂરેપૂરું ચિત્ર બનાવશે નહીં. એટલેથી આ ચિત્ર પૂરેપૂરું એક સરખું ગણાશે નહીં, એટલે એના બે ભાગ પાડીશું તો એની સમમિતિ એક સરખી બનશે નહીં. સમમિતિ એટલે કે એના જે આ વચ્ચે લાઈન દોરી છે ને એને સમમિતિ કહેવાય. તૂટક રેખા જો સમમિતિ દોરવામાં આવે તો બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા નથી. અને દર્પણમાં મૂકીશું, દર્પણ એટલે કે અરીસામાં મૂકીશું, તો એ બંને એકબીજા ઉપર મૂકતા, એ બંને ચિત્રને દરિસા સામે રાખતા એ પૂરેપૂરું આવું ચિત્ર બનાવશે નહીં, એ કંઈક આવું ચિત્ર બનાવશે. જુઓ, જોઈ શકતા હશો, હે ને. અત્યારે મિત્રો હવે આપણે જોઈએ છીએ, તમે આકાર જોઈ શકતા હશો કે ત્રિકોણ જેવો આકાર છે, એટલે કે આ રીતનો આકાર છે. હવે આ આકારને પણ વચ્ચેથી તૂટક રેખા બનાવેલી છે, ઓકે, તમે જોતા જશો વચ્ચેથી તૂટક રેખા બનાવેલી છે. તો આ તૂટક રેખાથી
જો ડાબી બાજુનો ભાગ જમણી બાજુ મૂકતા કે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ મૂકતા એ ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવવા જોઈએ. તમે તમને શું લાગે છે, આવતા હશે કે? જુઓ તો આ રીતે મૂકવામાં આવે તો આવી જશે. હા, આવી જશે. તો એ તૂટક રેખા, આ બંને તૂટક રેખા જે છે તેનાથી બનતા બે ભાગો છે એકબીજા ઉપર મૂકતા એ બંને ભાગો એકબીજા ઉપર સરસ રીતે ગોઠવાઈ જશે. તેથી આ બંને ભાગોને જો અરીસા સામે રાખવામાં આવે તો પૂરેપૂરો આકાર બની શકે છે. જો તમે જોઈ શકતા હશો કે અત્યારે આપણે એક ભાગને મૂકીને જોઈએ તો આ રીતે આકાર બનાવે છે. ઓકે, આ રીતે એનો અડધો ભાગ આ રીતે હશે. જો બીજો ભાગ પણ આ રીતે હવે અરીસામાં બતાવવામાં આવે તો પૂરેપૂરો આકાર બનશે ને, તો આ રીતે બનશે.